કંપનીની મનમાની સામે કર્મચારીએ કર્યો હોબાળો. પંચમહાલના હાલોલના ચંદ્રપુરા ગામમાં ધમધમતી આંતરરાષ્ટ્રીય કક્ષાના સેનેટરી વેર બનાવતી કંપનીની દાદાગીરી સામે આવી. કંપનીની મનમાની સામે કર્મચારીઓએ ઉહાપો મચાવતા દોડધામ મચી ગઈ. કંપનીમાં કામ કરતા હજારો કર્મચારીઓએ કામ મૂકી હોબાળો મચાવ્યો હતો. કંપનીની બહાર મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઈને હલ્લાબોલ કરતા કંપનીના મેનેજમેન્ટને પરસેવો છૂટી ગયો હતો. કર્મચારીઓ યુનિયન બનાવતા તેઓની કંપનીમાં આવવાથી ઇનકાર કરાયો હતો. કંપનીના મુખ્ય ગેટ પરથી જ કર્મચારીઓને કંપનીમાં દાખલ ન થવા દેતા હોબાળો થયો. 500થી વધુ કર્મચારીઓએ હોબાળો મચાવ્યો. સમગ્ર ઘટનાને લઈ પોલીસ બોલાવવાની ફરજ પડી. સમજાવટ બાદ મામલો થાળે પડ્યો. વડોદરાના પાનના ગલ્લા બન્યા વધુ ખતરનાક. નશાના કેન્દ્ર, યુવાધનને બરબાદ કરતી વસ્તુઓ મળી આવી. વડોદરાના યુવાનોને બરબાદ કરતી વસ્તુઓ પાનના ગલ્લેથી મળી આવી છે. પાનના ગલ્લા બન્યા ખતરનાક નશાના ગલ્લા. વડોદરામાં ખાણીપીણીની પ્રખ્યાત દુકાનો પર એસઓજીએ દરોડા પાડ્યા. ચા, સેવ, સળ અને પાન પાર્લર પર આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું. કીર્તિસ્તંભ, સોમા તળાવ, અમિતનગર બ્રિજ અને ડેરી ડેન સર્કલ પર તપાસ કરાઈ. 20થી વધુ ટીમો દરોડા પાડ્યા. એસઓજીએ કોર્પોરેશનના ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખી સેમ્પલ લીધા. પાનના ગલ્લેથી નશો કરવા ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ચીજવસ્તુઓ કબજે કરાઈ. તો સાથે સયાજીગંજ વિસ્તારની રિલેક્સ પાનની દુકાન બંધ કરાવી. સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું કે સેમ્પલ કોઈ વાંધાજનક પદાર્થ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. સાવલી નગરપાલિકા બની કંગાળ. સફાઈ કામદારોનો પગાર ન કરતા હોબાળો મચાવ્યો, પોલીસે કરી અટકાયત. સાવલી નગરપાલિકા કંગાળ બની ગઈ છે. સાવલી નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોનો પગાર કરવામાં ના આવતા મોંઘવારીમાં નાના માણસોની માઠી બેઠી છે. સફાઈ કામદારોને ઘર ચલાવવામાં ફાફા પડી ગયા છે. ત્યારે પગાર અને પીએફના વિરોધમાં સફાઈ કામદારો રોડ પર ઉતર્યા હતા. હડતાલ પર ઉતરતા સાવલી શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું. ચારે તરફ કચરાના ઢગલા જોવા મળ્યા. કર્મીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામતા મોટી બબાલ થઈ ગઈ હતી. ના છૂટકે નગરપાલિકાના સત્તાધીશોએ ખુદ સફાઈ કામમાં જોતરાવું પડ્યું. સત્તાધીશોએ નગરની સફાઈ શરૂ કરતા જ સફાઈ કામદારો અકળાયા. હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોએ ભારે હોબાળો મચાવ્યો. મામલો એટલો ઉગ્ર બની ગયો કે પોલીસ બોલાવવી પડી હતી. પોલીસ દ્વારા હડતાલ પર ઉતરેલા સફાઈ કામદારોની અટકાયત કરવામાં આવી. કેન્દ્રીય નાણામંત્રીએ રજૂ કર્યું અંતરિમ બજેટ. નોકરિયાત વર્ગને કોઈ ફાયદો નહીં. પીએમ મોદીએ કહ્યું આ દેશના નિર્માણનું બજેટ. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્તમાન મોદી સરકારનું છેલ્લું બજેટ રજૂ કર્યું હતું. તેમણે 58 મિનિટ લાંબું ભાષણ આપ્યું હતું. આ વચગાળાનું બજેટ છે, જેના કારણે એપ્રિલ અને મે મહિનામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. નવી સરકારની રચના બાદ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ થવાની ધારણા છે. નાણામંત્રી સીતારમણના કાર્યકાળનું આ છઠ્ઠું બજેટ છે. આ બજેટમાં કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. ન તો કોઈ રાહત અપાઈ છે, ન તો કોઈ બોજો વધારવામાં આવ્યો છે. કર માળખું પણ યથાવત રાખીને નોકરિયાત વર્ગને કોઈ ફાયદો કરાવ્યો નથી. જોકે વચગાળાના બજેટમાં 4 ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગરીબ, મહિલાઓ, યુવાનો અને અન્નદાતા પર સરકારે આ વખતે ઇન્કમટેક્સમાં સામાન્ય માણસને કોઈ રાહત નથી આપી. કોઈ ફેરફાર નથી કર્યા. આ વખતે બજેટમાં કંઈ સસ્તું કે મોંઘું થયું નથી. તો નિર્મલા સીતારમણે કહ્યું કે 25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા. ગરીબ કલ્યાણ યોજના હેઠળ ખાતાઓમાં 34 લાખ કરોડ નાખવામાં આવ્યા. લગભગ 1 કરોડ મહિલાઓ લખપતિ દીદી બની. હવે 3 કરોડ લખપતિ દીદી બનાવવાનું લક્ષ્ય છે. 3000 નવી IIT ખોલવામાં આવે છે. 54 લાખ યુવાનોને તાલીમ આપવામાં આવી છે. પીએમ કિસાન યોજનામાંથી 11.8 કરોડ લોકોને આર્થિક મદદ મળી છે. તો પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના યુવાનો, ગરીબો, મહિલાઓ અને ખેડૂતો પર આધારિત છે. દેશના નિર્માણનું આ બજેટ છે. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને કરોડો લોકોની આશાઓ પૂર્ણ કરનારું બજેટ ગણાવ્યું. બજેટમાં સમાજના દરેક વર્ગનો ખ્યાલ રાખ્યો. તો બજેટને લઈને ઉદ્યોગપતિઓ અને વેપારીઓની પણ મિશ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો પ્રારંભ થયો. આવતીકાલે ગુજરાતનું બજેટ કરાશે રજૂ. ગુજરાત વિધાનસભામાં આજથી બજેટ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રની શરૂઆત થઈ. બજેટ સત્ર દરમિયાન વિવિધ વિભાગના વાર્ષિક અહેવાલો રજૂ કરાશે. ગુજરાત જળસંપત્તિ વિકાસ નિગમ, મેટ્રો કોર્પોરેશન, નવસારી કૃષિ યુનિવર્સિટી અને રાજ્ય નાણાકીય નિગમોનો વાર્ષિક ઓડિટ અહેવાલ રજૂ કરાશે. સાથે જ ગુજરાત ગણોત વહીવટ અને ખેતી જમીન કાયદા સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્રમાં રામ મંદિરને લઈને પીએમ મોદીને ગુરુ અભિનંદન આપતો પ્રસ્તાવ પ્રસાર કરાશે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 178 ધારાસભ્ય ગૃહમાં પ્રજાલક્ષી કામગીરીને લઈને પ્રશ્નોત્તરી કરશે. સત્ર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વિધાનસભા સંકુલમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. 2 SP, 379 પોલીસ કર્મચારીઓ તહેનાત રહેશે. બજેટ સત્ર પહેલા ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના નેતાઓ હાજર રહ્યા. બજેટ સત્ર સંદર્ભે ધારાસભ્યોને માર્ગદર્શન અપાયું હતું. તુવેર, ચણા અને રાયડો પકવતા ખેડૂતો માટે આવી ખુશખબરી. સરકાર કરશે ટેકાના ભાવે ખરીદી.
ગુજરાત સરકારે વધુ એક ખેડૂત લક્ષી નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. ખાસ કરીને તુવેર, ચણા અને રાયડાની ખેતી કરતા ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ બંને ખેત પેદાશોની સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો પાસેથી સરકાર વર્ષ 2023-24 માટે તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરશે. ખેડૂતો આગામી 5 ફેબ્રુઆરીથી 29 ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે. તુવેરના 7,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, ચણાના 5,440 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને રાયડાના 5,650 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ નક્કી કરાયા છે. રાજ્યભરમાં તુવેરના 135 કેન્દ્રો છે. ચણાના 187 કેન્દ્રો પર તેમજ રાયડાના 103 ખરીદ કેન્દ્રો પરથી ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવશે. 90 દિવસ માટે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી પ્રતિદિન 125 મણ સુધીની ખરીદી કરવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષે તુવેર, ચણા અને રાયડાની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ટેકાના ભાવે ખરીદી કરી શકાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાના થયા ઢગલા. ઊંઝા માર્કેટ યાર્ડમાં નવા જીરાની આવક શરૂ થઈ છે. હાલમાં 70 થી 100 ગુણી નવા જીરાની આવક છે. આગામી દિવસોમાં નવા જીરાની આવકમાં સતત વધારો થશે. હાલ નવા જીરાનો ભાવ 7,000 રૂપિયા ઉપર બોલાઈ રહ્યો છે, જ્યારે જૂના જીરાનો ભાવ 5,500 થી 6,000 રૂપિયા મળી રહ્યો છે. હાલ જીરાના ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. ગત વર્ષે જીરાનો ભાવ 12,000 બોલાયો હતો અને આ વર્ષે પણ જીરાનો ભાવ 12,000ને પાર થશે તેવી વેપારીઓને આશા છે. ગત વર્ષ કરતાં મોટા પ્રમાણમાં જીરાનું વાવેતર થયું છે, જેથી આગામી દિવસોમાં ખૂબ જ મોટા પ્રમાણમાં જીરાની આવક થશે. જો આગામી દિવસોમાં વાતાવરણ સારું રહ્યું અને મોટા પ્રમાણમાં ઉત્પાદન થયું તો ગત વર્ષે જે જીરાનો ભાવ 12,000 હતો તે ભાવ આ વર્ષે 5,000 સુધી થશે તેવું વેપારીઓ માની રહ્યા છે. ગીરગઢડામાં દરગાહે માથું ટેકવા આવ્યું સિંહ યુગલ. જોવા મળ્યા અદભુત દ્રશ્યો. સિંહ યુગલે દરગાહ પર દુઆ માંગી. ગીર જંગલની બોર્ડર અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારમાં સિંહ દીપડાઓ અવારનવાર આવી ચડતા હોય છે, ત્યારે એક સિંહે યુગલ દરગાહે માથું ટેકવ્યું અને દુઆ માંગી હતી. ગીરગઢડાના ઇંટવાયા ખિલાવડર રોડ પર જે ગીર બોર્ડરને અડીને આવેલો છે ત્યાં એક સિંહ યુગલ દરગાહ પર આવી પહોંચ્યું. ઇંટવાયા ખિલાવડની વચ્ચે આવેલી રહીમ શાહ બાબાની દરગાહ પર એક સિંહ યુગલ દુઆ માંગવા પહોંચ્યું હોય તેમ સિંહણ દુઆ માંગતી હતી અને સિંહ દરગાહ પાસે ઊભો રહ્યો હતો. દરગાહ પર વનરાજ આરામ પણ ફરમાવતો નજરે પડ્યો. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ સિંહ વિસ્તારમાં આવેલી પીરની દરગાહ પર અવારનવાર સિંહો પહોંચી જાય છે. ગીર સોમનાથના દરગાહમાં શીશ નમાવા સિંહ યુગલ રોજ આવે છે. ગીર સોમનાથ અને દાહોદમાં આદમખોરે મચાવ્યો આતંક, ઘરમાં ઘૂસી કર્યો હુમલો. ગીર સોમનાથના ઉકડિયા ગામમાં માનવભક્ષી દીપડાની દહેશત ફેલાઈ છે. દીપડાએ હુમલો કરતા 4 વર્ષના બાળકનું મોત થયું છે. સાંજના સમયે ઘર નજીક એકલા રમી રહેલા 4 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો હતો. બાળકને લઈ દીપડો નાસી છૂટતા પરિવારજનોએ શોધખોળ કરી હતી. અંદાજે 1 કલાક બાદ બાળક અને દીપડો દેખાતા પરિવારજનોએ દીપડાને દૂર કર્યો હતો. બાળકને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. જોકે બાળક હોસ્પિટલ પહોંચે તે પહેલા જ બાળકનું મોત થયું હતું. માનવભક્ષી દીપડાને લઈ ગામમાં ભયનો માહોલ છવાયો છે. વન વિભાગ તરફથી માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા કામગીરી હાથ ધરાઈ. ઘટનાને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં અરેરાટી વ્યાપી ગઈ. તો દાહોદના ફાંદરિયામાં દીપડાના અટફેરાથી લોકોમાં ભયનો માહોલ છવાયો. દીપડાએ શ્વાન પર હુમલો કર્યા બાદ સ્થાનિક પર હુમલો કર્યો હતો. દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત વ્યક્તિએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા, જેના કારણે દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતો. દીપડાના હુમલાથી સ્થાનિકને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી ચડતા લોકોમાં ડરનો માહોલ છવાયો છે. મોંઘવારીના માર વચ્ચે લીંબુના ભાવે સદી ફટકારી. પેટ્રોલ કરતા લીંબુ મોંઘા થયા, ભાવ સાંભળી દાંત ખાટા થઈ જશે. કાળઝાળ મોંઘવારીના માર વચ્ચે શિયાળામાં પણ શાકભાજી સસ્તા થયા નથી, ત્યારે હવે લીંબુના ભાવ પણ લાલ થઈ ગયા છે. પેટ્રોલ ડીઝલના ભાવ કરતા પણ વધુ મોંઘા લીંબુ થઈ ગયા. કડકડતી ઠંડીમાં લીંબુના ભાવ સાંભળીને ગૃહિણીઓ ઠરી ગઈ છે. અચાનક જ લીંબુના ભાવ સદી ફટકારતા ગરીબ લોકોનું બજેટ વેર વિખેર થઈ ગયું છે. અત્યાર સુધી 40 થી 50 રૂપિયા કિલોએ વેચાતા લીંબુના અચાનક જ ભાવમાં 50% વધારો થયો છે. છૂટક બજારમાં લીંબુ 100 થી 150 રૂપિયા કિલોએ વેચાતા ગૃહિણીઓના દાંત ખાટા થઈ ગયા છે. સારી ગુણવત્તાના લીંબુના ભાવ 150 રૂપિયા સુધી પહોંચી ગયા છે. વેપારીઓનું કહેવું છે કે હાલ બપોરના સમયે ગરમીનો અહેસાસ થતા લીંબુની માંગ વધી છે, જેના કારણે લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ બધાની વચ્ચે ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. મોંઘા ભાવના લીંબુ ખરીદવા મજબૂર બની છે. રાજકોટમાં મહાનગરપાલિકામાં જોવા મળ્યું દીવા તળે અંધારું. સત્તાધીશોએ સેફટી વગર 40 ફૂટની ઊંચાઈએ કામદારો પાસે કામ કરાવડાવ્યું. રાજકોટમાં નિયમોના નામે દંડ ઉઘરાવતી મનપા પોતે જે નિયમ ભૂલી. જી હા, નિયમોના લીરે રીરા કરતો આરએમસીનો એક વિડીયો વાયરલ થયો, જેમાં મહાનગરપાલિકાની કચેરીમાં કામ કરતા કારીગરો કોઈ પણ પ્રકારની સેફટી વગર જોવા મળ્યા. 40 ફૂટની ઊંચાઈએ કામ કરતા કારીગરો હેલ્મેટ વગર જોવા મળ્યા હતા, જેનો વિડીયો 31 જાન્યુઆરીએ વાયરલ થયો હતો. ખુદ મ્યુનિસિપલ કમિશનરે પણ આ વિડીયોની ગંભીર નોંધ લીધી હતી અને જણાવ્યું હતું કે આ બાબતે સિટી એન્જિનિયર સહિતના લોકો પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જે પણ આ મામલે જવાબદાર હશે તેની સામે કડક કાર્યવાહી કરાશે.
હાલ તો રાજકોટ મહાનગરપાલિકાના વૈદ્યનાથ ખાટલે ખોટ હોય તેવા ખાટ સર્જાયા છે. સેફટીના નિયમોને સ્પષ્ટ રીતે ઉલાળ્યો કરતા રોષ ફેલાયો. ગણદેવીમાં ચીકુની ખેતી કરતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. વાદળછાયું વાતાવરણ ગ્રહણ બન્યું. નવસારીના ગણદેવીમાં ખેડૂતો માટે ચિંતાના વાદળો છવાયા છે. આ તાલુકો ચીકુના ઉત્પાદન માટે જાણીતો છે. દેશ વિદેશમાં અહીં ચીકુની નિકાસ થાય છે, પરંતુ આ વખતે વિપરીત વાતાવરણ અને ગાઢ ધુમ્મસના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વધુ પડતા ધુમ્મસને કારણે ફ્લાવરિંગ પર અસર પડી છે અને ફળ નાનું થયું છે, જેના કારણે બજારમાં ચીકુની માંગ ઘટી છે અને ચીકુના વજન અને ભાવ પર પણ અસર જોવા મળી છે. ગણદેવી તાલુકામાં આવેલી મંડળીઓમાં કુલ 9,000 મણ ચીકુની આવક છે, જે ગત વર્ષની તુલનામાં 3,000 મણથી ઓછી છે. ત્યારે હાલ ખેડૂતોની ચીકુની સિઝન મીઠી નહીં નીવડે તે નક્કી છે. આ જિલ્લાના ચીકુની બોલબાલા વધી છે. અહીંના ચીકુ દિલ્હી તેમજ પંજાબમાં વધુ વેચાણ થઈ રહ્યું છે, પરંતુ આ વખતે ચીકુનું ફળ નાનું અને અપરિપક્વ હોવાને કારણે અન્ય રાજ્યોમાં માંગ ઘટી છે, જેની સીધી અસર તેના ભાવો પર જોવા મળી રહી છે. ગોંડલના રીવડામાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ યોજાયો. 5,000 બોટલ રક્ત થયું એકત્ર. રક્ત આપવા માટે લોકોએ લાઈન લગાવી, રક્તની બોટલો થઈ ગયા ઢગલા. આ દ્રશ્યો છે ગોંડલના રીબડાના. રાજકોટના ગોંડલમાં પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાની પ્રથમ પુણ્યતિથિએ મહારક્તદાન કેમ્પ યોજાયો. રીબડામાં થેલેસેમિયા અને ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓ માટે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું. લગભગ 9 જેટલી બ્લડ બેંક દ્વારા સેવા આપવામાં આવી. અંદાજિત 4,000 થી 5,000 બોટલ રક્ત એકઠું કરાયું, તો રક્તદાનની સાથે 5,000 લોકોએ દેહદાનનો પણ સંકલ્પ કર્યો. રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓનું માનો મહેરામણ ઉમટી પડ્યું. એટલી મોટી સંખ્યામાં લોકો આવી પહોંચતા ડોમ પણ ટૂંકો પડ્યો. રક્તદાતાઓને રક્તદાન માટે કલાકો સુધી રાહ જોવી પડી. રક્તદાન કરવા માટે યુવાનો રક્તદાતાઓમાં ભારે જુવાળ જોવા મળ્યો. આ પ્રસંગે સંતો મહંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સૌરાષ્ટ્રની 8 જેટલી વિવિધ બ્લડ બેંક દ્વારા કેમ્પમાં સેવા આપવામાં આવી. આ સત્કાર્યમાં ભાગ લેનાર રક્તદાતાઓને પ્રમાણપત્ર તેમજ વિશેષ રૂપથી સ્મૃતિચિહ્ન શુભેચ્છા સ્વરૂપે ભેટ આપવામાં આવ્યું. રક્તદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ટાર્ગેટ કરતાં પણ વધુ 4,000 થી 5,000 બોટલ રક્ત એકઠું થયું. કૌભાંડી તરલ ભટ્ટને રહેવું પડશે જેલમાં. જામીન અરજી પર મુદત પડી તો ગુજરાત ઈટીએસના તરલ ભટ્ટના ઘરે દરોડા. જૂનાગઢ પોલીસના મહાતોડકાંડ મામલે આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટે માગ્યા આગોતરા જામીન. જૂનાગઢ સેશન્સ કોર્ટમાં માગ્યા આગોતરા જામીન, જેને લઈને અરજી કરવામાં આવી, જેમાં તેમણે જણાવ્યું કે આ કેસમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવામાં આવ્યા છે. આ સાથે આગોતરા જામીન અરજીમાં પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો પણ ઉલ્લેખ છે. તો આ તરફ ઈટીએસ કોર્ટ દ્વારા મુદત માંગવામાં આવી. તરલ ભટ્ટના આગોતરા મુદ્દે ઈટીએસએ કોર્ટમાં સોગંદનામું રજૂ કરવાનું હતું, પરંતુ તપાસના કામમાં હોવાથી કોર્ટમાં પહોંચી શકાય તેમ ન હોવાથી ઈટીએસએ મુદત માંગી છે, જે સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી. આગામી 6 ફેબ્રુઆરી હાથ ધરાશે સુનાવણી. બીજી તરફ વિવાદોમાં રહેલા જૂનાગઢ તોડકાંડ મામલે ગુજરાત ઈટીએસની ટીમે પીઆઈ તરલ ભટ્ટના અમદાવાદ સ્થિત શિવમ રેસીડેન્સીમાં આવેલા ઘરમાં દરોડા પાડ્યા. પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે. ગુજરાત ઈટીએસની ટીમે તરલ ભટ્ટના ઘરે પહોંચી તેમના પરિવારની પૂછપરછ કરી. આ દરમિયાન જાણવા મળ્યું કે ઘર તરલ ભટ્ટના પિતાના નામે છે. કેમિકલ માફિયાઓના પાપે બાલાસિનોર પંથકના લોકો પશુઓ પણ ન પીવે તેવું પાણી પીવા મજબૂર બન્યા. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં કુવાનું પાણી પ્રદૂષિત થતા સ્થાનિકોમાં રોષ છે. બોડેલી ગામમાં કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો. મહિલા સરપંચના કુવામાં કેમિકલયુક્ત પાણી આવતા તંત્રને જાણ કરાઈ. બોડેલી ગ્રામ પંચાયતમાં વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઇટ આવેલી છે. કેમિકલ ભૂગર્ભમાં ઉતરતા આસપાસના 3 કુવામાં કેમિકલયુક્ત પાણી આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે પાણી પુરવઠા વિભાગે પાણીના સેમ્પલ લઈ તપાસ હાથ ધરી છે. ખુદ પાણી પુરવઠાના અધિકારી સ્વીકારી રહ્યા છે કે કુવાનું પાણી પીવા લાયક નથી, ત્યારે ગ્રામજનોએ કંપની સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. પાદરા ફાર્મા કંપનીની બેદરકારીના કારણે 3 લોકોના થયા મોત, કંપની કરાઈ બંધ. પાદરાની એકલબારા ગામમાં ફાર્મા કંપનીમાં મોતનો બ્લાસ્ટ થયો. 3 લોકોના મોત બાદ તંત્ર દોડતું થઈ ગયું છે. એકલબારા ગામ નજીક ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થવા મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગેસ પાઇપ લીક થવાથી થયેલા વિસ્ફોટમાં 3 કર્મચારીઓના મોત થયા હતા. દુર્ઘટના બાદ ઔદ્યોગિક સલામતી અને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. હાલ તાત્કાલિક ધોરણે કંપનીને નોટિસ ફટકારી ઉત્પાદન બંધ કરાવાયું છે. તપાસમાં સામે આવ્યું છે કે કામદારોની બેગમાં વેસ્ટ વોટર ભરવા દરમિયાન વેસલમાં પ્રેશર વધી જતા બ્લાસ્ટ થયો હતો. સમગ્ર મામલે હજુ પણ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાઈ રહી છે. બીજી તરફ કંપનીએ મૃતકના પરિવારને 25-25 લાખની સહાયની જાહેરાત કરી છે. જોકે 3ના મોતથી પરિવારમાં રોષ ફેલાયો છે. મોટી સંખ્યામાં લોકો કંપની બહાર એકત્ર થઈ ગયા હતા. અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી સીધા ગબ્બરના દર્શન થશે. મંદિર ટ્રસ્ટે આડાશો દૂર કરી. હવે અંબાજી મંદિરના ચાચર ચોકમાંથી સીધા ગબ્બરના દર્શન થશે. આ માટે મંદિર ટ્રસ્ટે આડાશો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે.
ગબ્બર પર અખંડ જ્યોતના દર્શન શ્રદ્ધાળુઓને ચાચર ચોકમાંથી જ થતા હોય છે. જોકે હાલ ચાર માળનું બિલ્ડિંગ વચ્ચે આવતું હોવાથી તેના ડિમોલિશનની કામગીરી હાથ ધરાય. 60થી વધુ રૂમ અને અદ્યતન સુવિધાવાળા હોલિડે હોમને કરોડોના ખર્ચે તૈયાર કરાયું. જોકે ગબ્બરને સીધા દર્શનમાં ઇમારત વચ્ચે આવી જતા મંદિર દેવસ્થાન ટ્રસ્ટે તેને તોડી પાડવાનો નિર્ણય લીધો છે. આ બિલ્ડિંગના ડિમોલિશનની કામગીરી અમદાવાદની એક કંપનીને સોંપાઈ છે. 20-25 દિવસમાં અહીંથી કાટમાળ ખસેડી પ્લોટ બનાવી દેવાશે. અંબાજીથી સીધા ગબ્બર જવા માટે 2-2.5 કિલોમીટરના લાંબા પગપાળા ગબ્બર જઈ શકાય તેવા પુલ બનાવવાની પણ વાતો ચાલી રહી છે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર તળેટીમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરનો 9મો પાટોત્સવ યોજાશે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર તળેટીમાં સ્થાપિત 51 શક્તિપીઠ મંદિરનો 9મો પાટોત્સવ યોજાશે. 12-16 ફેબ્રુઆરી સુધી 5 દિવસ પાટોત્સવ યોજાશે. આ દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ગબ્બરગઢની પરિક્રમા કરશે. જૂનાગઢની જેમ અંબાજીમાં પણ એક પરંપરા સ્થાપિત થાય તે માટે રાજ્યકક્ષાનો આ મહોત્સવ 3 દિવસના બદલે 5 દિવસનો કરાયો છે. આ દરમિયાન ગબ્બર તળેટીમાં પાલખી યાત્રા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પાદુકા ચામર યાત્રા, ધ્વજા ત્રિશુળ યાત્રા, મસાલ યાત્રા, શક્તિ યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાશે. હાલ પાટોત્સવને લઈને તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર, યાત્રાધામ વિકાસ બોર્ડ અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ સંયુક્તપણે આયોજન કરી રહ્યા છે. આ પાટોત્સવને લઈને તમામ તૈયારીઓ પૂરઝડપમાં ચાલી રહી છે. અમદાવાદને સમજવા માટે કમિશનરે હેરિટેજ વોક કર્યું. અમદાવાદ પોલીસ કમિશનરે અમદાવાદને આજે અનોખી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો. તમામ પોલીસ અધિકારીઓ સાથે વહેલી સવારે હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી લઈ જામા મસ્જિદ સુધી વોકનું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદને મળેલા હેરિટેજ સિટીના ટેગને પોલીસ કમિશનરે વ્યક્તિગત રીતે જાણવા પ્રયત્ન કર્યો. અમદાવાદની પૌરાણિક ગાથાઓ સાથે વોટર સ્ટોરેજ સિસ્ટમ અને ડ્રેનેજની વ્યવસ્થા વર્ષો પહેલા કેવી હતી તે પણ જાણકારી મેળવી હતી. એક એક જૂની જગ્યાએ પહોંચી તેની માહિતી મેળવી. આ હેરિટેજ વોક જામા મસ્જિદ સુધી તમામ અધિકારીઓ સાથે પોલીસ કમિશનર GS મલિકે પણ પગપાળા કરી હતી. માટલા કુલ્ફી, કુલ્લડ, ચા તો તમે પીધી હશે, હવે બજારમાં આવી ગઈ છે મટકા પાણીપુરી. અમદાવાદના સ્વાદના રસિકો અને ખાસ કરીને પાણીપુરીના રસિયાઓ માટે બજારમાં આવી ગઈ છે નવી પ્રકારની પાણીપુરી. તમે માટલા કુલ્ફી તો ખાધી હશે, પરંતુ હવે અમદાવાદમાં ધૂમ મચાવી રહી છે મટકા પાણીપુરી. જી હા, અમદાવાદમાં મટકામાં મળે છે પાણીપુરી. સાંભળીને નવાઈ લાગીને, પરંતુ અમદાવાદમાં વસ્ત્રાલ વિસ્તારમાં 20 રૂપિયામાં 6 પાણીપુરી મળે છે, અને એ પણ મટકાવાળા પાણીની. આ પાણીનો ટેસ્ટ બિલકુલ અલગ હોય છે, કારણ કે પાણીપુરી બનાવનાર પાણીપુરીનું પાણી માટલામાં બનાવે છે. એનાથી વિશેષ વાત એ છે કે પાણીમાં ફુદીનો, કોથમીર, ગોળ, આમલી સાથે ઘીનો વઘાર કરવામાં આવે છે, જેથી ટેસ્ટમાં આ પાણીપુરી માટલામાં હોવાના કારણે લાગે છે એકદમ બેસ્ટ. પાણીપુરી ખાવા આવનાર અનેક લોકો માટે આ કોન્સેપ્ટ નવો છે. મટકામાં પાણીપુરી વેચનાર મહેન્દ્ર પ્રજાપતિ કહે છે કે આ કોન્સેપ્ટ તો વાસ્તવમાં 40 વર્ષ જૂનો છે, જેને લોકો ભૂલી ગયા હતા. મહેન્દ્રભાઈના પિતા છેલ્લા 40 વર્ષથી પાણીપુરી વેચતા હતા. પ્રજાપતિ હોવાને કારણે તેઓ માટલા બનાવે છે, અને એ જ માટલામાં હવે તેઓ પાણીપુરી વેચવા લાગ્યા છે. પરિવારના 3 લોકો પાણીપુરી વેચવાનો ધંધો કરે છે. પાણીપુરી સાથે અહીંની ફેમસ ડીશ ચૂરમા અને રજવાડી પાણીપુરી ડીશ પણ ખાસ છે. આ પાણીપુરી લોકોને એવી દાઢે વળગી છે કે પાણીપુરીની કતારો લાગે, અને કલાકોમાં તો બધી જ પૂરી સાફ થઈ જાય. અહીં પાણીપુરી ખાવા રીતસરની લાઈન લાગે છે, લોકો પડાપડી કરે છે. રાજકોટથી સમાચાર. લલુડી વોકળી વિસ્તારમાં મોડી રાત્રે 2 જૂથ વચ્ચે મારામારી થઈ. હાથમાં હથિયાર સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. મારામારીમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયો. પોલીસે સામસામી ફરિયાદ નોંધી શરૂ કરી તપાસ. કચ્છમાં ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી કરી છે. ગાંધીધામમાં 2 મોટા ઉદ્યોગપતિઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. બાબુભાઈ હુંબાલ અને દિનેશ ગુપ્તાને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. શ્રીરામ